જી આજે વિડિયો વાયરલ થયો છે, શું કહેવું છે તમારે? વિડિયો વાયરલમાં હું છે ફક્ત વર્ષોથી મારા ફાધર વખતથી તુલસી વિવાહ અમે દર વર્ષે કરીએ અને નવો તો કસંદી હતો આ તુલસી વિવાહના પ્રોગ્રામમાં કીધું અમારા મારા છોકરાના છોકરીના સગાઈ રાખેલી અને એ સગાઈમાં અમે લોકોએ કોઈ આમંત્રણ કે એવું કહ્યું કોઈને મોકલાવ્યું પણ નથી, પણ છતાં વોટ્સઅપ પર મૂકેલું તેના આધારે પબ્લિક આવીને અમારી લોકોની બી તૈયારી કે સગાઈ છે એટલે આવશો તો 1-2 હજાર માણસનો જમવાનું પણ રાખેલું, સાથે સાથે નાચવાનું પણ રાખેલું અને લાઇટ બી હતી સાંજે જે થાય એટલે તેના લીધે આ કોઈએ વિડીયો વાયરલ કરી અને આજે જ્યારે આ આપણું ફોકસમાં આવ્યું છે તો હું માફી માગું કે મારી ભૂલ છે. જે કોરોનાની જે ગાઈડલાઈન છે તે પ્રમાણે કામ નથી થયું, કોઈ તંત્ર દ્વારા કંઈક આપણે આગોતરી જાણ કરવામાં આવી હતી? ના, કોઈને જાણ કરવામાં નથી આવી, મેં કોઈને જાણ પણ નથી કરી કે આવું થશે. ગામડાની અંદર હું છે ચૂંટા છવાયા ઘરો હોય, ચૂંટા છવાયા માણસો હોય એટલે કોઈ કોરોનાનું આટલું બધું અમારે ત્યાં ખબર નહીં પડે એટલે હજુ બી લગ્ન થોડા થોડા થતા જ છે અને એ થાય એટલે અહીંયા બી આપણી તો હગાઈ છે એમ કરેલું, પણ કંઈથી આટલા બધા માણસો આવી ગયા આપણા નામના લીધે આવ્યા કે નાચવા આવ્યા કે એ કરવા આવ્યા, પણ પબ્લિક હતી, નો ડાઉટ હતા, એમ નથી કહેવા માગતો તો પબ્લિક નથી, પબ્લિક હતી અને આ કાર્યક્રમ થઈ ગયો, વિડીયો વાળા એટલે કાઢ્યું હોય તેના લીધે આપ સૌને મારે ના. હાલ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? પોલીસ અત્યારે શાના માટે એ કરેલું કેમ ખબર નહીં આપી, અમે કીધું મૂકું ગામડામાં છે અને હગાઈ માટે શું ખબર આપીએ એમ કરીને અમે કીધું અને એ લોકો કે જમવાનું લેવું મૂકો જમવાનું કે ખવડાવેલું જે રીતે લાઇટિંગ થઈ હતી કોરોના કાળને લીધે જે રીતે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની સગવડ જે